દસામાના વ્રતની ધામધૂમપૂર્વક કરાયેલી ઉજવણી બાદ બુધવારે મધરાત બાદ વિસર્જન યાત્રાઓ નીકળવાની શરૂઆત થતા વાતાવરણ ભક્તિમય રંગે રંગાયું હતું. વિસર્જનનું કાર્ય નિવિધને પાર પાડે તે માટે શહેર પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા અરણીસમા, લિંક રોડ, અરણી તળાવ, વાઘોડિયા રોડ, ગુરુકુલ ચાર રસ્તા વિસ્તાર અને કોરવામાં બનાવેલા કૃત્રિમ તળાવ ખાતે બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોર્પોરેશન દ્વારા મેડિકલ ટીમો અને લાઇટ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિસર્જન છે તો બહુ થાય છે માતાજીનો, પણ હવે એમનો 10 દિવસ બહુ હજી કુધી હવે માતાજી જાય છે એટલે અમને દુઃખે બહુ થાય છે. અમે વ્રત 10 દિવસ સુધી ઉપવાસ કર્યા અને કાચા સૂતરના 10 ગાંઠો વાર્યો. 10 દિવસ સુધી એક ગાંઠ છોડી માતાજીને બેસાડ્યા અને ઘણા ખુશીથી એ કર્યા. ઘણો હતો અને અપરંપાર અમારા માતાજી દાંત કાઢ્યા ને એટલે એટલા મોટા દાંત દેખાયા હતા એમના, અમે ફોટો પાડ્યો હતો. અને અમને એવું નહીં લાગ્યું કે માતાજી એટલા હસ્યા એટલા દાંત દેખાય બધા જ, અમને કે માતાજી આવું હોય ના શકે. મેં તો હોય નહીં બન્યું, અમે એટલું બધું નહોતા માનતા પણ એવું અમારા ઘરે બન્યું. તળાવનું તો સારું છે, કેમ કે પેલા તળાવોમાં ગંદકી થતી હતી અને એક તરફ કર્યું છે અને એકદમ સ્વચ્છ પાણી છે, બધું તો સારું છે. શું નામ છે આપનું? મારું નામ નીરુબેન છે. મેડમ